રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટીની વાત કરીએ. રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટી ત્યારે જ આપણે કરી શકીએ જ્યારે બે ટેબલ ઓલરેડી રિલેટેડ હોય અથવા તો રિલેશન વખતે કરી શકીએ. તો રિલેશન કરવા માટે મિનિમમ ક્રાઇટેરિયા તમને ખબર છે શું? તો એ છે કે સ્ટુડન્ટ ટેબલ, માર્ક્સ ટેબલ બે ટેબલ છે, એમાંથી સ્ટુડન્ટ ટેબલને તમે માસ્ટર ટેબલ કહો અને માર્ક્સ ટેબલને તમે સબ ટેબલ કહી શકો, સ્ટુડન્ટને પેરેન્ટ કહી શકો અને માર્ક્સને ચાઇલ્ડ કહી શકો. તો માસ્ટરમાં પ્રાઇમરી કી હોવી જોઈએ, દેટ મીન્સ આપણી પાસે રોલ નંબર એ સ્ટુડન્ટ માસ્ટરમાં પ્રાઇમરી કી છે, જ્યારે માર્ક્સની અંદર એ જ રોલ નંબર પ્રાઇમરી કી નહીં પણ ફોરેન કી તરીકે યુઝમાં આવે છે. એટલે સ્ટુડન્ટમાં જે કી પ્રાઇમરી કી હોય જે તે ચાઇલ્ડ ટેબલમાં એટલે કે જે સબ ટેબલમાં એ ફોરેન કી તરીકે આવે, ત્યાં પ્રાઇમરી કી લેવાનું હોતું નથી. અને બીજી વસ્તુ કે રિલેશનશીપ કરતી વખતે અથવા તો કર્યા પછી આપણે રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટી સેટ કરી શકીએ. હવે વાત આવે કે રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટી સેટ કરવા માટે રિલેશનશીપ જોડે સંકળાયેલી પ્રોસેસ છે. તો રિલેશનશીપમાં જઈને આપણે આટલું કરતા તો આવડે જ છે, શું કર્યું એની માટે આપણે કઈ નથી, આપણે રોલ નંબરને અહીંયાથી ડ્રેગ કરીને અહીંયા ડ્રોપ કરી અને બંને બાજુ રોલ નંબરના બેઝ ઉપર આપણે શું કર્યું, રિલેશનશીપ એસ્ટાબ્લિશ કરી. આપણને એ પણ ખ્યાલ છે કે રોલ નંબરની ડેટા ટાઈપ અને આ રોલ નંબરની ડેટા ટાઈપ બંને સરખી હોવી જોઈએ. અહીંયા આર ઓ ડબલ એનો હશે, અહીંયા આર અંડરસ્કોર એનો હશે તો ચાલશે. નામમાં ફેર હશે તો ચાલશે, પણ ડેટા ટાઈપમાં ફેર હશે તો ચાલશે નહીં. અહીંયા તમારી પાસે રિલેશનશીપ માટે ઓપ્શન રેડી છે. હવે રિલેશનશીપ આપણે કરીને પણ જોયું, પણ હવે આપણે કરવું છે રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટી. રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટી કરવાનું શા માટે, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે શા માટે રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટીની જરૂર પડે. હવે એનો ક્વેશ્ચનનો આન્સર હું તમને આપું છું, પહેલા એને હટાવીને આપું છું કે સ્ટુડન્ટની અંદર તમે જુઓ તો રોલ નંબર કયા 1 to 10, માર્ક્સની અંદર જુઓ તો કયા 1 to 6. ઓકે, હવે અહીંયા હું જો રોલ નંબર 12 લઈ લઉં તો શું થાય, એ મને રોલ નંબર 12 એન્ટર કરવા દે છે. દેટ મીન્સ આવું થવું જોઈએ નહીં. જે સ્ટુડન્ટ રજિસ્ટર્ડ હોય છે અહીંયા પ્રાઇમરી કી તરીકે, જે રોલ નંબર એ જ અહીંયા માર્ક્સમાં એક્સેપ્ટ થવા જોઈએ. જે રોલ નંબર 12 લઈ લીધો, દેટ ઇઝ રોંગ. ઓકે, તો આ વસ્તુ મારે રિમૂવ કરવી છે. તો હું કઈ રીતે કરીશ? ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે એસ્ટાબ્લિશ કરતા હોઈએ ત્યારે કરી લીધા પછી ડબલ ક્લિક કરો, એન્ફોર્સ રેફરેન્શિયલ ઇન્ટિગ્રિટી પર ક્લિક કરવાનું અને ઓકે કરવાનું. અહીંયા ક્લોઝ હોવા જોઈએ માર્ક્સ ટેબલ. It is not accepting. There, you can see કે આપણે જે રોલ નંબર લીધો એનો રિલેટેડ રેકોર્ડ સ્ટુડન્ટમાં નથી, ચોખ્ખી એરર આપી દીધી. માટે આપણે રોલ નંબર 12 ન લઈ શકીએ, આપણે 1 થી 10 જ લઈ શકીએ કારણ કે એ સ્ટુડન્ટમાં છે. આઈ કેન ટેક રોલ નંબર 9. તેમ તો આ વસ્તુ બતાવે છે એન્ફોર્સ ડિફરન્શિયલ ઇન્ટિગ્રિટી. હવે તમને બીજી વસ્તુ બતાડું, એન્ફોર્સ રેફરેન્શિયલ ઇન્ટિગ્રિટી માં બીજા બે ઓપ્શન મળતા હતા, એ શું હતા? કાસ્કેડ અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ. ઓકે, કાસ્કેડ અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ કાસ્કેડ અપડેટ. હવે આ હું તમને બહુ સીધી રીતે બતાવું છું. કાસ્કેડ અપડેટ એટલે સ્ટુડન્ટ માસ્ટર ટેબલ છે,
એ માસ્ટર ટેબલમાં હું રોલ નંબર 6 ને 66 કરું છું. કાસ્કેડ અપડેટની વાત કરું છું ત્યારે જ આવે જ્યારે રિફ્રેન્શિયલ ઇન્ટિગ્રિટી હોય. રોલ નંબર 6 ને હું કરું છું 66 અને સેવ કરી દીધો અને ક્લોઝ કરી દીધો. હવે હું માસ ટેબલમાં જોઉં. આપણે શું કર્યું, સ્ટુડન્ટમાં 6 નું 66 કર્યું તો આપણી પાસે જે માર્ક્સ ટેબલ હતો એની અંદર જ્યાં જ્યાં 6 હતા ત્યાં ત્યાં શું થઈ ગયું, 66 થઈ. આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે આને કહેવાય અપડેટ, કાસ્કેડ અપડેટ. એક જગ્યાએ તમે 6 નું 66 કરો છો તો એનું અસર ચાઇલ્ડ ટેબલમાં બધા રેકોર્ડમાં થઈ જાય. જ્યાં જ્યાં 6 આવતા હતા ત્યાં ત્યાં 66 આવવા લાગે. એવી રીતે સ્ટુડન્ટ ટેબલમાં હું ફરી બતાવું છું. જો હું અહીંયા માર્ક્સ ટેબલમાં કયા રેકોર્ડ છે, જો 4 છે તો 4 ને હું 40 કરી દઉં. તો સ્ટુડન્ટમાં હું જો 4 ને અપડેટ કરું છું 40 થી, એ જ વસ્તુ માર્ક્સની અંદર 40 રહી જશે. તો આ વસ્તુને કહેવાય છે કાસ્કેડ અપડેટ. અને આ માત્ર પ્રાઇમરી કી અને ફોરેન કી પર ચાલે છે. માઇન્ડ વેલ, આ વસ્તુ ફોરેન કી અને પ્રાઇમરી કી ઉપર જ ચાલશે, બીજા કોઈ ડેટા ઉપર આ ચાલશે નહીં. અન્ડરસ્ટેન્ડ? બીજી વસ્તુ હું તમને બતાવું, હવે આપણે આગળ જઈએ અને શીખીએ રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટી એટલે શું. રિફરેન્શિયલ ઇન્ટિગ્રિટી ખબર છે, કાસ્કેડ ડિલીટ અપડેટ ખબર છે, પણ ડિલીટ આપણે જોવાનું છે. સિમ્પલ, વેરી સિમ્પલ, એના જેવું જ છે. જ્યાં આપણે અપડેટ કરતા હતા ત્યાં ડિલીટ આપણે જોવાનું છે. તો જે વસ્તુ આપણે સ્ટુડન્ટ ટેબલમાંથી ડિલીટ કરશું, રોલ નંબર એટલે માર્ક્સની અંદર તમારી પાસે 66ના 2 રોલ નંબર છે, એ 2 રોલ નંબર મારે ડિલીટ કરવા છે. અહીંયા જે નથી કરવા, સ્ટુડન્ટમાંથી ડિલીટ કરવા છે. તો જુઓ, સ્ટુડન્ટમાંથી હું 66ને અહીંયાથી ડિલીટ આ રેકોર્ડ આખો કરીશ.